ભરૂચ શહેર ભાજપના પ્રમુખ પદે છેવટે ધાર્યુ ધણીનું ધારાસભ્યનું થયું હતું અને ધનજી ગોહિલ શહેર પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. ત્યારે મીડિયાને આપેલ ઇન્ટરવ્યુમાં દલિતને શહેર પ્રમુખ બનાવવા મોટી વાત કહેનાર ધારાસભ્ય ખુદ જ વિવાદમાં સપડાયા છે. ભરૂચ જિલ્લામાં ભાજપમાં સામસામે જૂથો હોવાનું સર્વવિદિત છે, જેમાં ભરૂચ શહેર પ્રમુખના મુદ્દે સંકલનની બેઠકમાં કહેવાય છે કે હોદ્દેદારોની પસંદગીમાં ભારે ખેંચતાણ અને તૂટા થઈ હતી. ભરૂચના ધારાસભ્યની સામેના જૂથે વિરોધ કરતા કહેવાય છે કે ધારાસભ્ય દુષ્યંત પટેલે હું મારી પસંદગી ઉપરથી કરાવી લઈશ જેવો પડકાર પણ ફેંક્યો હતો અને વિવાદમાં પડેલા શહેર પ્રમુખ પદ માટે ભાજપાના જ અંતર્ગત સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભરૂચ શહેર પ્રમુખ પદે જીદે ચડેલા દુષ્યંતભાઈએ પોતાના જ માણસને પ્રમુખ પદે બેસાડતા ખુદ એમના જ ટેકેદારોમાં વિરોધ અને નિરાશા તથા ટીકાઓ જન્મી હતી. છેવટે ધાર્યું ધણીનું થાય એ મતે ધારાસભ્ય મમતે ચડી પોતાનું ધાર્યું નામ શહેર પ્રમુખ માટે ધનજી ગોહિલનું જાહેર કરાવ્યું હતું. ભરૂચ શહેર પ્રમુખ તરીકે શ્રી ધનજીભાઈ દયાળભાઈ ગોહિલ આટલું તો ઠીક, પણ જ્યારે મીડિયાને ઇન્ટરવ્યુ આપતા સમયે જાતિવાદને આગળ ધરી જાણે પોતે પણ પક્ષ અને કોઈ સમાજ પર અહેસાન કર્યો હોય એ અદાથી દલિતને શહેરનો પ્રમુખ બનાવો એ મોટી વાત જેવું કથન કરતા આંતરિક અસંતોષ ફાટી નીકળ્યો છે. ભાજપાના ધારાસભ્યના ચુસ્ત ટેકેદારોમાં ઘણા ઘનિષ્ઠ અને દાયકાઓથી વફાદારી નિભાવતા અન્ય સભ્યોએ આ અંગે ભારે નિરાશા અને વિરોધનો સૂર વ્યક્ત કર્યો હતો. શું 2-3 દાયકાથી પક્ષને વફાદાર એવા કનુ પરમાર, અમિત ચાવડા, પ્રવીણ કટારિયા, ધર્મેશ સોલંકી, સંજય મહેડા, પરિમલ શર્મા અને જગદીશ પરમાર જેવા દલિત આગેવાનો કરતા ધનજી ગોહિલ સર્વોત્તમ છે, ભાજપા પ્રત્યે વધુ સમર્પિત અને સ્વચ્છ છબી ધરાવે છે, કે પછી કોઈ જુદું જ સમીકરણ કામ કરી ગયું છે? શું મહામંત્રી તરીકે છેક જનસંઘથી સમર્પિત કુટુંબનો દીકરો દીપક મિસ્ત્રી અને જુનિયર પ્રમુખના હાથ નીચે કામ કરશે? એવા અનેક વિવાદો અને પ્રશ્નો સર્જાયા છે. બીજી બાજુ મોડગાંચી સમાજમાં પણ ભારે હતાશા ફેલાય છે. મોદી સમાજ ભરૂચ શહેર જિલ્લામાં દાયકાઓથી કમળ અખંડપણે પકડીને બેઠો છે. શહેર સંગઠનમાંથી એનો એકડો કાઢીને વર્તમાન ધારાસભ્ય શું ઈચ્છે છે જેવા પ્રશ્ન પણ ગાંચી સમાજમાં પૂછાઈ રહ્યો છે. નિશાંત મોદી, કેતન ભાલદવાલા, 4 ટર્મના ઉપપ્રમુખ જયેશ દૂધવાલા શું શહેર પ્રમુખને લાયક ન હતા કે નથી? રાણા સમાજમાં પણ આ મુદ્દે ચળભળ ચાલી રહી છે. આવનાર સમયમાં પાલિકાની ચૂંટણી અને જિલ્લા ભાજપાના પ્રમુખની પસંદગી પૂર્વ ખેલાતા વ્યક્તિગત પસંદગી નાપસંદગીના રાજકારણથી ભાજપા વધુ નિર્બળ બનશે એ મોવડી મંડળે જાતે સમજવું પડશે. જિલ્લા પ્રમુખ માટે પણ ભાજપામાં ગળાકાપ સ્પર્ધા જન્મી છે, જેમાં મોવડી મંડળે સીધો હસ્તક્ષેપ કરવો પડે એવી સ્થિતિ સર્જાય છે.